નમસ્કાર, હું છું ધ્રુવ. સીએન સ્પોર્ટ્સ 10 માં વાત કરીએ તો સીઝનની અંતિમ મેજર ટુર્નામેન્ટની ફાઇનલમાં બેલ્જિયમના ડેવિડ ગોફીને 2 કલાક અને 32 મિનિટ સુધી ચાલેલા મુકાબલામાં 7-5, 4-6, 6-3 થી પરાજય આપી વિશ્વના 6ઠા ક્રમાંકિત બલ્ગેરિયાના દિમિત્રોવે ચેમ્પિયન બનવાની સિદ્ધિ મેળવી છે. સિઝનની અંતિમ મેજર ટુર્નામેન્ટની ફાઇનલમાં બેલ્જિયમના ડેવિડ ગોલ્ફીને 2 કલાક અને 32 મિનિટ સુધી ચાલેલા મુકાબલામાં 7-5, 4-6, 6-3 થી પરાજય આપી વિશ્વના 6ઠા ક્રમાંકિત બલ્ગેરિયાના ગ્રિગોર દિમેત્રેને ચેમ્પિયન બનવાની સિદ્ધિ મેળવી છે. મેચ જોવા માટે મોડી હસ્તીઓ હાજરી આપી હતી. એડીવી ફાઇનલ્સની આ ચેમ્પિયનશીપમાં દિમેત્રીઓએ 5 મેચ રમી હતી અને તેણે દરેક મેચમાં જીત મેળવી હતી. ફાઇનલ પહેલા લીગ રાઉન્ડમાં તેનો મુકાબલો ગોફિન સામે થયો હતો, જ્યાં તેણે ગોફિનને સીધા સેટમાં પરાજય આપ્યો હતો. આ જીતના કારણે દિમેત્રોવે વર્લ્ડ રેન્કિંગમાં 3જા સ્થાને પહોંચી ગયો છે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. ભારતીય બોક્સર વિજેન્દ્ર સિંહે પોતાનો આગામી પ્રોફેશનલ મુકાબલો કોમનવેલ્થ સુપર મિડવેઇટ ચેમ્પિયન રોકી ફિલ્ડિંગ સામે લડશે. આ બ્રિટિશ બોક્સર વિજેન્દ્ર સામે બ્રિટનમાં પોતાનો ખિતાબ બચાવવા માટે ઉતરશે. તો શ્રીલંકા સામેની ઈડન ગાર્ડનમાં રમાયેલી પ્રથમ ટેસ્ટના આખરી દિવસે કેપ્ટન કોહલી 104 રનની અનમ ઇનિંગ રમી હતી. તે સાથે જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પણ ટેસ્ટ અને વનડેમાં મળીને તેણે 50મી સદી નોંધાવવાની સિદ્ધિ નોંધાવી છે. શ્રીલંકા સામેની ઈડન ગાર્ડનમાં રમાયેલી પ્રથમ ટેસ્ટમાં આખરી દિવસે કેપ્ટન કોહલી 104 રનની અનમ ઇનિંગ રમી તે સાથે જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ટેસ્ટ અને વનડેમાં મળીને તેણે 50મી સદી નોંધાવી સિદ્ધિ નોંધાવી છે. કોહલીએ લકમલની બોલિંગમાં છક્કો ફટકારીને સદી પૂરી કરી હતી. કોહલીએ તેંડુલકરના ઐતિહાસિક રેકોર્ડ પછી સૌથી વધુ આંતરરાષ્ટ્રીય સદી ફટકારનાર બીજો ભારતીય બેટ્સમેન બન્યો છે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. તો ભુવનેશ્વર કુમાર અને શિખર ધવને શ્રીલંકા સામેની બીજી ટેસ્ટ માટેની ટીમમાંથી મુક્ત કરી દેવામાં આવ્યા છે. બંને અંગત કારણોસર બીજી ટેસ્ટમાં રમવા માટે અસમર્થતા દર્શાવી છે. ભુવનેશ્વર કુમાર અને શિખર ધવનને શ્રીલંકા સામેની બીજી ટેસ્ટ માટેની ટીમમાંથી મુક્ત કરી દેવામાં આવ્યા છે. બંને અંગત કારણોસર બીજી ટેસ્ટમાં રમવા માટે અસમર્થતા દર્શાવી હતી. ભુવનેશ્વરના સ્થાને ટીમમાં તમિલનાડુના બોલર વિજય શંકરને સામેલ કરવામાં આવ્યો છે. BCCIએ ટ્વીટ કરીને આ જાણકારી આપી હતી. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. તો ભારતીય કેપ્ટન વિરાટ કોહલી ICCના બેટ્સમેનોની તાજેતરની ટેસ્ટ રેન્કિંગમાં 1 સ્થાનના સુધારા સાથે 5મા સ્થાન પર પહોંચી ગયો છે. ભારતીય કેપ્ટન વિરાટ કોહલી ICCના બેટ્સમેનોની તાજેતરની ટેસ્ટ રેન્કિંગમાં 1 સ્થાનના સુધારા સાથે 5મા સ્થાન પર પહોંચી ગયો છે. વિરાટ કોહલીએ શ્રીલંકા સામે કોલકાતામાં પ્રથમ ટેસ્ટમાં ભારતની બીજી ઇનિંગમાં અનમ સદી ફટકારી હતી, જે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તેમની 50મી સદી હતી. તેના આધારે તે ઓસ્ટ્રેલિયાના ડેવિડ વોર્નરને 5મા નંબરથી દૂર કરી ટોપ 5માં સામેલ થવામાં સફળ રહ્યો છે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. તો આગળ વાત કરીશું Formula 1 રેસ વિશે, પરંતુ હાલ સમય થયો છે વિરામનો. ડોલિવૂડના કલાકાર અને ગુજરાતમાં સંગીત જગતના સિતારાઓ સાથેની વિશેષ મુલાકાત લઈને આવીએ છીએ. વેલકમ બેક. વાત કરીએ તો અબુધાબીમાં Formula 1ની સીઝનની અંતિમ રેસનું આયોજન થવાનું છે. આ રેસ અબુધાબીના પ્રખ્યાત યાસ મરીના રેસિંગ ટ્રેક પર યોજાવાની છે. અબુધાબીમાં Formula 1ની સીઝનની અંતિમ રેસનું આયોજન થવાનું છે. આ રેસ અબુધાબીના પ્રખ્યાત યાસ મરીના રેસિંગ ટ્રેક પર યોજાવાની છે. વર્ષ 2009માં પ્રથમ વખત યાસ મરીના ખાતે Formula 1ની રેસનું આયોજન થયું હતું અને ત્યારથી દર વર્ષે સીઝનનું સમાપન આ રેસથી થાય છે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. તો
ટીમ ઇન્ડિયા સામે શ્રીલંકા ક્રિકેટ ટીમ 3 ટેસ્ટ, 3 વનડે અને 3 ટી ટ્વેન્ટી મેચની સિરીઝ માટે ભારતના પ્રવાસ પર છે. બંને ટીમની વચ્ચે કોલકાતામાં રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચ ડ્રો રહી હતી, પરંતુ હવે બીસીસીઆઈ એક મોટો ફેરફાર કર્યો છે. ટીમ ઇન્ડિયા અને શ્રીલંકા ક્રિકેટ ટીમ 3 ટેસ્ટ, 3 વનડે અને 3 ટી ટ્વેન્ટી મેચની સિરીઝ માટે ભારતના પ્રવાસ પર છે. બંને ટીમની વચ્ચે કોલકાતામાં રમાયેલી પ્રથમ ટેસ્ટ ડ્રો રહી હતી, પરંતુ હવે બીસીસીઆઈએ એક મોટો ફેરફાર કર્યો છે. બીસીસીઆઈએ વનડે સિરીઝની પ્રથમ બે મેચના સમયમાં ફેરફાર કર્યો છે. વાતાવરણને ધ્યાનમાં રાખતા બોર્ડે મોહાલી અને ધર્મશાળામાં રમાવનારી મેચના સમયમાં ફેરફાર કર્યો છે. બંને મેચ પોતાના ભૂતપૂર્વ નિર્ધારિત સમયના 2 કલાક અગાઉ શરૂ થશે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. ભારત અને શ્રીલંકા વચ્ચે પૂર્ણ થયેલી પ્રથમ ટેસ્ટ બાદ આઈસીસી દ્વારા ખેલાડીઓની રેન્કિંગ જાહેર કરવામાં આવી હતી, જેમાં ભારતના ઝડપી બોલર ભુવનેશ્વર કુમારે કારકિર્દીનો સર્વશ્રેષ્ઠ 29મો ક્રમ મેળવી લીધો છે. ભારત અને શ્રીલંકા વચ્ચે પૂર્ણ થયેલી પ્રથમ ટેસ્ટ બાદ આઈસીસી દ્વારા ખેલાડીઓની રેન્કિંગ જાહેર કરવામાં આવી હતી, જેમાં ભારતના ઝડપી બોલર ભુવનેશ્વર કુમારે કારકિર્દીનો સર્વશ્રેષ્ઠ 29મો ક્રમ મેળવી લીધો છે. ભુવનેશ્વર શ્રીલંકા સામેની ટેસ્ટ મેચ પહેલા 37મા સ્થાને હતો. તેણે કોલકાતા ટેસ્ટમાં 8 વિકેટ ઝડપતા 8 સ્થાનનો ફાયદો થયો છે અને તે 29મા ક્રમે પહોંચી ગયો છે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. ઓસ્ટ્રેલિયાની બેથ મૂનીએ ટી ટ્વેન્ટી ક્રિકેટમાં સૌથી વધુ ચોક્કા ફટકારવાનો નવો રેકોર્ડ બનાવ્યો છે. બેથ મૂનીએ 170 રનની પોતાની આ ઇનિંગમાં 19 ચોક્કા ફટકાર્યા હતા. ઓસ્ટ્રેલિયાની બેથ મૂનીએ ટી ટ્વેન્ટી ક્રિકેટમાં સૌથી વધુ ચોક્કા ફટકારવાનો નવો રેકોર્ડ બનાવ્યો છે, પરંતુ બેથ મૂનીનો આ રેકોર્ડ પણ ટીમને કામ નથી આવ્યો અને ઇંગ્લેન્ડની મહિલા ટીમે ત્રીજી ટી ટ્વેન્ટી મેચમાં 4 વિકેટથી જીત મેળવી હતી. બેથ મૂનીએ 170 રનની પોતાની આ ઇનિંગમાં 19 ચોક્કા ફટકાર્યા હતા, ત્યારે એક સિક્સર પણ તેમણે ફટકારી હતી. આ ઇનિંગ માટે બેથ મૂનીએ માત્ર 70 બોલે જ રમી હતી. પોતાની ઇનિંગમાં બેથ મૂનીએ જે 19 ચોક્કા ફટકાર્યા છે તે મહિલા અને પુરુષ બંને વર્ગોની ટી ટ્વેન્ટી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં નવો રેકોર્ડ છે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. ગણરાજ્યની અને પૂર્વ વિમ્બલ્ડન ચેમ્પિયન જાના નોવાતાનું 49 વર્ષની ઉંમરે નિધન થયું છે. છેલ્લા કેટલાક સમયથી તે કેન્સર સામે ઝઝૂમી રહી હતી. ગણરાજ્યની અને પૂર્વ વિમ્બલ્ડન ચેમ્પિયન જાના નોવાતાનું 49 વર્ષની ઉંમરે નિધન થયું છે. એક સમયની ગણરાજ્યની સ્ટાર ટેનિસ ખેલાડી છેલ્લા કેટલાક સમયથી કેન્સર સામે ઝઝૂમી રહી હતી. પોતાની ટેનિસ કારકિર્દી દરમિયાન જાના નોવાતાએ ડબલ્સમાં સૌથી વધુ સફળતા મેળવી હતી. મહિલા ડબલ્સમાં તે 4 વખત વિમ્બલ્ડનમાં, 2 વખત ઓસ્ટ્રેલિયન ઓપનમાં, 3 વખત ફ્રેન્ચ ઓપનમાં અને 3 વખત યુએસ ઓપનમાં ચેમ્પિયન બનવામાં સફળ રહી હતી. આ ઉપરાંત મિક્સ્ડ ડબલ્સમાં તે 2 વખત ઓસ્ટ્રેલિયન ઓપન અને 1-1 વખત યુએસ તથા વિમ્બલ્ડનમાં ચેમ્પિયન બની હતી. નોવાતાની શાનદાર કારકિર્દી બદલ 2005માં તેનો હોલ ઓફ ફેમમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. સીએન સ્પોર્ટ્સ ટ્રેનમાં અત્યારે આટલું જ, પરંતુ બ્રેક બાદ જુઓ બોલિવૂડની તમામ ખબરો માટે અમારો ખાસ કાર્યક્રમ બિંદાસ બોલિવૂડ. બોલિવૂડની હોટ અને સિઝનિંગ ખબરો સાથે હું મિલી તમારું સ્વાગત કરું છું બિંદાસ બોલિવૂડમાં. બોલિવૂડની વાત કરીએ તો ગયા શુક્રવારે ફિલ્મ તુમ્હારી સોલો રિલીઝ થઈ હતી. આ ફિલ્મનો અવાજ દિવસે ને દિવસે બુલંદ થતો જાય છે, તો ચાલો જણાવું તમને આ ફિલ્મે વીકેન્ડમાં કેટલી કમાણી કરી છે. વિદ્યા બાલન અને માનવ કૌલની ફિલ્મ તુમ્હારી સોલો શુક્રવારે સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. ઇન્ફોર્મેશન પ્રમાણે ફિલ્મના શરૂઆતી ઝોનમાં વધારે ભીડ જોવા નહોતી મળી. આ ફિલ્મે પ્રથમ દિવસે બોક્સ ઓફિસ પર 2.87 કરોડની કમાણી કરી હતી. આ ફિલ્મ સુરેશ ત્રિવેદીએ ડાયરેક્ટ કરી છે. ફિલ્મની સ્ટોરી એક મિડલ ક્લાસ લેડી સુલોચના ઉર્ફે સુલુની છે, જે તેના પતિ અશોક દુબે અને પુત્ર પ્રવીણ સાથે મુંબઈના વિરાર વિસ્તારમાં રહે છે. તે દરેક પ્રકારની કોમ્પિટિશનમાં ભાગ લે છે. ફિલ્મમાં વિદ્યા બાલનની એક્ટિંગ જબરદસ્ત છે. એક સામાન્ય મહિલાનો રોલ તેણે બખૂબી નિભાવ્યો છે. માનવ કૌલની એક્ટિંગ પણ વખાણવા લાયક છે. આ સિવાય નેહા દુપિયા અને અન્ય સ્ટાર્સનું પર્ફોર્મન્સ પણ શ્રેષ્ઠ છે. મોટા મોટા કલાકારોની આત્મકથા બોલિવૂડના પડદા ઉપર આવી ચૂકી છે, ત્યારે હવે જ્યારે આત્મકથાના ન્યૂ ટ્રેન્ડમાં પ્રિયંકા ચોપડાનો વારો છે, ત્યારે પ્રિયંકા ચોપડા ના પાડી રહી છે. શું છે આના પાછળનું રીઝન, ચાલો જણાવું તમને. બહુમુખી પ્રતિમા ધરાવતી પ્રિયંકા ચોપડાને મોડલિંગની કારકિર્દીમાં શરૂઆત કરી હતી. ત્યારબાદ તેણે મિસ વર્લ્ડ બ્યુટી કોન્ટેસ્ટમાં સફળ થઈ હતી. ત્યારબાદ તેણે અભિનયની દુનિયામાં ખુદને સાબિત કરી. એના માટે એટલું જ કાફી ન હતું, એણે સિંગિંગની દુનિયામાં પણ પિટબુલ જેવા આંતરરાષ્ટ્રીય સ્તરના સિંગર સાથે પોતાનો આલ્બમ રિલીઝ કર્યો છે. ત્યારબાદ ફિલ્મ બેવોચથી તેણે હોલિવૂડની ફિલ્મમાં કામ શરૂ કર્યું. આ ઉપરાંત એણે પોતાનું ફિલ્મ પ્રોડક્શન હાઉસ પણ શરૂ કર્યું.
આટલું બધું કર્યા બાદ પ્રિયંકા ચોપડાનું કહેવું છે કે એને એની આત્મકથા લખવાનો હજુ સમય આવ્યો નથી. ત્યારે હવે જોવાનું એ છે કે હવે પ્રિયંકા પોતાની આત્મકથાના આવનારા સમયમાં ક્યાં નવા રંગમાં જોવા મળશે. અક્ષય કુમારનો દીકરો આરવ સાહિત્ય ક્ષેત્રે સ્ટારડમ કરવા જઈ રહ્યો છે. માતા પિતાની જેમ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના બદલે તે મમ્મી ટ્વિંકલ ખન્નાના ડગલેને પગલે ચાલી રહ્યો છે. તો હવે તેનું સ્ટારડમ કઈ ઊંચાઈ પર જશે તે હવે જોવાનું રહ્યું. અક્ષય કુમારનો દીકરો આરવ પણ ડેબ્યુ કરવા માટે રેડી થઈ ગયો છે. જો કે ફિલ્મ અભિનેતા તરીકે નહીં પણ સાહિત્યકાર તરીકે તે પદાર્પણ કરવાનો છે. બોલિવૂડના ખેલાડી કુમારની જેમ જ આરવને પણ મોટા પડદે ચમકવાનો બહુ જ શોખ છે. પરંતુ આરવ મમ્મી ટ્વિંકલ ખન્નાના ડગલે પગલે ચાલવાનો છે. તે સાહિત્ય સર્જન તરીકે પોતાનું નસીબ આજમાવવાનો છે. ઇન્ફોર્મેશન પ્રમાણે આરવ યંગ એડલ્ટ નોવેલ લખવાનું વિચારી રહ્યો છે. પરંતુ એની નોવેલનું નામ શું હશે અને એની કથા શું હશે તે હજુ જાહેર કર્યું નથી. બોલિવૂડના સ્ટાર્સ અવારનવાર પોલિટિશિયન સાથે ઉલજતા હોય છે, ત્યારે ફરી એકવાર રાજકુમાર રાવ અને સ્મૃતિ ઈરાની સામસામે આવી ગયા છે. એક ઇન્ટરનેશનલ ફિલ્મ મહોત્સવમાં રાજકુમાર રાવે સ્મૃતિ ઈરાની ઉપર મજાક કરી હતી. આનો વળતો જવાબ સ્મૃતિ ઈરાનીએ શું આપ્યો છે ચાલો જણાવું તમને. 48માં ભારતીય આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવના ઉદઘાટન પ્રસંગે કેન્દ્રીય સૂચના અને પ્રસારણ પ્રધાન સ્મૃતિ ઈરાનીની પણ ઉપસ્થિતિ હતી અને આયોજન કાર્યક્રમનું સંચાલન રાજકુમાર રાવ અને રાધિકા આપટે કરી રહ્યા હતા. રાવે કહ્યું કે ઇત્તિફાકની વાત છે કે માજીદી ઈરાની છે. આ કમેન્ટ પર ઉપસ્થિત રહેલા બધા જ મહેમાન ખડખડાટ હસી પડ્યા. તો સ્મૃતિ ઈરાનીએ પણ મજાક મજાકમાં તેનો વળતો જવાબ આપ્યો છે. જો કે સ્મૃતિ ઈરાનીએ સંબોધન શરૂ કર્યું ત્યારે રાવની સામે જોઈને રાવકુમાર રાવ તરફ નજર કરીને કહ્યું હતું કે આ વાત દેશભરમાં જવી જોઈએ કે આજે તમે મજાક કરી રહ્યા છો તે ઈરાની નામ પર કરી રહ્યા છો અને તે દર્શાવે છે કે સરકાર તરીકે અમે કેટલા ટોલરન્ટ છીએ. બોલિવૂડની ખબરોમાં હાલ સમય થયો છે એક બ્રેકનો, લઈએ એક બ્રેક. ડોલિવૂડના કલાકાર અને ગુજરાતમાં સંગીત જગતના સિતારાઓ સાથેની વિશેષ મુલાકાત લઈને આવીએ છીએ માત્ર CN24 ન્યૂઝ પર. સમાજના અરીસારૂપ વ્યક્તિઓ સાથે અને તેમના વિચારો અને કાર્યોથી સમાજમાં ઓજસ પાથરનાર વ્યક્તિઓ સાથે CN24 ની ખાસ મુલાકાત. નિહાળો ફક્ત અમારા ખાસ કાર્યક્રમ વ્યક્તિત્વમાં. વેલકમ બેક. વાત કરીએ તો સલમાન ખાન અને કેટરીના કેફની ન્યૂ ફિલ્મ ટાઈગર જિંદા હૈ નું પહેલું સોંગ રિલીઝ કરવામાં આવ્યું છે. આ ફિલ્મનું નવું સોંગ સ્વેગ સે કરેંગે સબકા સ્વાગત રિલીઝ કરવામાં આવ્યું છે. આ સોંગ રિલીઝ થવાની સાથે જ સલમાનના ફેન્સ ક્રેઝી થઈ ગયા છે. તો ચાલો જણાવું તમને આ સોંગ. એક અઠવાડિયાથી દર્શકો સ્વેગ સે કરેંગે સબકા સ્વાગત ગીતની રાહ જોઈ રહ્યા હતા. 15 નવેમ્બરે યશરાજ ફિલ્મસે આ ફિલ્મનું ગીત રિલીઝ કરવાની ઘોષણા કરી હતી. આ ગીતમાં સલમાન અને કેટરીના મસ્ત મોલા અંદાજમાં જોવા મળ્યા છે. કેટરીના પોતાની અદાઓથી દર્શકોને મોહી રહી છે અને સલમાન હંમેશાની જેમ ટશન બતાવી રહ્યા છે. મ્યુઝિકલ ડાયરેક્ટર વિશાલ અને શેખરના આ ગીતના શબ્દો ઇરશાદ મલિકે લખ્યા છે અને ગીતમાં વિશાલ દદલાની અને નેહા બસીએ પોતાનો અવાજ આપ્યો છે. જ્યારે પણ વિશાળ દરિયો અને થ્રિલર રોમેન્સની વાત આવે ત્યારે આપણને એક જ ફિલ્મની યાદ આવે છે, ટાઇટેનિક, રાઈટ? તો હું ટાઇટેનિક લવર્સ માટે એક ગુડ ન્યૂઝ લઈને આવી છું. ટાઇટેનિક ફિલ્મ ફરી હવે થિયેટરોમાં જોવા મળશે અને આ વખતે આ ફિલ્મ 2D અને 3Dમાં જોવા મળશે. આ ફિલ્મ 20 વર્ષ પહેલા 1997માં રિલીઝ થઈ હતી ત્યારે હવે ફરી એકવાર ફિલ્મના નવા વર્ઝન સાથે આનું ટ્રેલર લોન્ચ થયું છે, જેમાં ફિલ્મના ડાયરેક્ટર જેમ્સ કેમરૂન જણાવી રહ્યા છે કે આ ફિલ્મ 1 ડિસેમ્બરે રિલીઝ થશે. ભારતમાં આ ફિલ્મ માત્ર ઓનલાઈન જ જોઈ શકાશે. ટાઇટેનિકના ડાયરેક્ટર કેમરૂન જણાવી રહ્યા છે કે આ ફિલ્મ ફરી જોવા છતાં દર્શકોને પહેલી વાર જેવો જ અનુભવ થશે, કારણ કે હવે આ ફિલ્મ 2D અને 3Dમાં રિલીઝ થવાની છે. ત્યારે હવે ફરી એકવાર આ ફિલ્મ પોતાનો રોમાંચ ઊભો કરવામાં સફળ થાય કે કેમ તે હવે જોવાનું રહ્યું.
આગળ વાત કરીએ તો અભિનેત્રી પ્રિયંકા ચોપડા પોતાના આંતરરાષ્ટ્રીય શો ક્વાન્ટિકોના શૂટિંગમાં વ્યસ્ત છે, પરંતુ ભારતમાં હજુ પણ તેની ડિમાન્ડ યથાવત છે, જેના કારણે એક અવોર્ડ સેરેમનીમાં તેને માત્ર 30 મિનિટ પરફોર્મ કરવા માટે 12 કરોડની ઓફર આપવામાં આવી હતી. બોલિવૂડમાં અત્યારના સમયમાં અનેક જાણીતી અભિનેત્રીઓ એક આખી ફિલ્મ કરવા છતાં આટલી રકમ મળી નથી, પરંતુ જે રીતે પ્રિયંકા ચોપડાને માત્ર 30 મિનિટ પરફોર્મન્સ કરવા માટે 12 કરોડની ઓફર મળી છે, તે ઉપરથી અંદાજો લગાવી શકાય કે પ્રિયંકાનું સ્ટારડમ અત્યારે કેટલી ઊંચાઈ પર છે. આમ પણ જોવામાં આવે તો પ્રિયંકા આવી ડીલને ક્યારે પણ ના પાડી શકે તેમ નથી. તે થોડાક દિવસો બાદ ભારત તરફ ફરવાની છે, ત્યારે આ અવોર્ડ સેરેમનીમાં તે પરફોર્મ કરવાની છે. પ્રિયંકા અત્યારે બોલિવૂડની ટોપ કલાકારો કરતાં ઓછા પૈસા લેવા માટે તૈયાર નથી. શગુન સિંહ અને એની ગુરુ ઐશ્વર્યાએ ઘૂમર ગીત પર પરફોર્મ કર્યું હતું. તેમનો ડાન્સ જોઈને દીપિકા દંગ રહી ગઈ. શગુનનો ડાન્સ એટલો પસંદ પડ્યો કે દીપિકાએ એની સાથે સેલ્ફી લેવાની ડિમાન્ડ કરી. શગુન માટે તો આ એક અનમોલ ઘડી હતી, એના માટે તો આ એક સપનું સાકાર થયા બરોબર છે. શિલ્પા શેટ્ટીએ પણ શગુનના ડાન્સની સરખામણી દીપિકા સાથે કરી હતી અને શગુન હેપી થઈ ગઈ. બોલિવૂડની ચટપટી ખબરોનો અહીંયા જ અંત કરીએ છે. હું મિલી ફરી એકવાર લઈને આવીશ બોલિવૂડની હોટ અને સિઝનિંગ ખબરો. ત્યાં સુધી તમે જોતા રહો CN24 ન્યૂઝ. ગુડ બાય.